સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રક ડ્રાઈવર રાજકુમાર શાહનું શંકાસ્પદ હાર્ટએટેકથી મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। મધ્યપ્રદેશનો વતનીને છેલ્લા 3 વર્ષથી સુરતમાં રહી ટ્રાન્સપોર્ટ પર ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચાલકનું શંકાસ્પદ હાર્ટએટેકમાં મોત નિપજી ગયું। નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો અને મૃતકના સંબંધી રાજભોગ શાહુના જણાવ્યા અનુસાર મૃતક રાજકુમાર શાહુ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે। ટ્રાન્સપોર્ટર ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરી પત્ની બે સંતાન અને માતા પિતાનું ગુજરાન ચલાવતો હતો। રાત્રિ 9:30 વાગ્યાના સમય હોવાથી કંપનીમાં પોતાને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો, જે કે રાજકુમારને કંપનીના સિક્યુરિટી ગાર્ડે ગેટ પાસે જ રોકાવી દીધો। થોડા અંતરમાં તેણે ટ્રક પાર્ક કરી હોય ત્યારે ટ્રકનો ડ્રાઈવર સીટની જગ્યા ઉપર સ્ટ્રિંગ પર માથું મૂકી સૂઈ ગયો। ગેટ ખુલતા વાહનોને પ્રવેશ આપતા રાજકુમાર ટ્રક લઈ આગળ ન વધતા સિક્યુરિટી ગાર્ડ તેને જોવા માટે પહોંચ્યો હોય, જોકે તે બેભાન અવસ્થામાં મળ્યો હતો। કંપની અને પોલીસને પણ જાણ કરાઈ, જ્યાં તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તબીબોએ રાજકુમારને મૃત જાહેર કરતા મોતને લઈ તબીબોએ પણ હાર્ટએટેકની શંકા વ્યક્ત કરી છે। પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી। રાજભોગ સાહુ નામ હે, જિલ્લા સિદ્ધિ, મધ્ય પ્રદેશ, સિહાવલ બ્લોક કે હે। ગાડી ચલાતા થા હમ, જે હનુમાન ટ્રાન્સપોર્ટ કે ડ્રાઈવર હું, ઓ મોરા ગાડી ચલા રહે થા 10 ચક્કા, તિરકો મે ભરને ગયા થા। तो गेट की 5 मीटर आगे गाड़ी ठड़ी किया, नो एंट्री लग रहा था, शिफ्ट का टाइम था, तो वहाँ पर गाड़ी ठड़ी किया, सिक्योरिटी वाला बोला 9:45 पर आया, और 10-15 मिनट बाद गाड़ी पर गया गार्ड वाला देखने की सोया क्या किया है। इसके बाद हमको 10-10:30 बजे सूचना आई कि ड्राइवर ख़त्म हो गया गाड़ी में, तो वहाँ पर हम लोग जब गए तो पुलिस और गार्ड पहुँचे थे। जब हम लोग पहुँचे तो देखे तो ख़त्म स्टेयरिंग पर बैठा था डायरेक्ट। उससे पहले कभी न विराम हुआ, न दुख हुआ, कोई फोन नहीं, फोन भी सबको लगाता था लेकिन उसको कोई भी तकलीफ नहीं था, कोई बीमारी ऐसा नहीं। डेट हुई तो गाड़ी पे बैठा बैठी हुआ। हाँ, कितने साल का है? 25 साल। क्या नाम था? राजकुमार साहू। अच्छा, क्या काम करता था और परिवार में? परिवार में बीवी है, बच्चा है, एक लड़की है, एक लड़का है, गर्भवती पेट में है। अरे तो नहीं सब मालूम है बड़ा भाई, और माँ है, बाप है, भाई है। कितने साल से सूरत में रहते? अभी 3 साल से।